દાહોદની અંદર ઘટના બની અને જે રીતે 12 દિવસની અંદર 1700 પાનાની ચાર્જશીટ પોલીસે ફાઇલ કરી, પોલીસની કામગીરી બહુ જ સરાહનીય આવી. આ પહેલા પણ અનેક ઘટનાઓ ગુજરાતની અંદર બની ગઈ છે. દાહોદમાં જે ઘટના બની એના થોડા દિવસો પછી સુરેન્દ્રનગરમાં પણ ઘટના બની, એ ચાણસ્મામાં પણ બની અને આજે વડોદરાની અંદર પણ દુર્ઘટના બની. દીકરીઓની મહિલાઓની સુરક્ષા આ ઘટનાઓ પછી ક્યાં છે, આ સવાલ સૌ કોઈને સતાવી રહ્યો છે. જ્યારે નવરાત્રીમાં ગરબા રમવાની વાત હતી તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહી રહ્યા હતા કે સવારે 5 વાગ્યા સુધી ગરબા રમો, કોઈને કોઈ તકલીફ નથી, પણ છૂટ આપીએ છીએ એટલે કોઈના પેટમાં તેલ રેડાય છે. આ જ ઘટનાને લઈને ગેનીબેન ઠાકોર, જે બનાસકાંઠાથી સાંસદ છે કોંગ્રેસના એકમાત્ર, એમનું એવું કહેવું છે કે કોઈના પેટમાં તેલ રેડાતું નથી, પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. આસ્થા સાથે કોઈ જ વાંધો નથી, પણ જ્યારે સવાલ સુરક્ષાનો આવે છે ત્યારે ચોક્કસથી વાંધો હોવો જ જોઈએ. 12 વાગ્યા સુધી ગરબા રમે અને આટલો લાંબો પ્રસંગ છે નવરાત્રીનો, તો કોઈ જ વાંધો નથી 12-1 વાગ્યા સુધી રમે તો, પણ 12 વાગ્યા પછી સરકારે ખાતરી આપી શકવી જોઈએ કે દીકરીઓ સલામત છે, દીકરીઓ સુરક્ષિત છે કે નહીં. હજી તો આ બધી ચર્ચાઓ થઈ રહી હતી ત્યાં આજે જ એ સમાચાર સામે આવ્યા કે વડોદરાની અંદર એક દીકરી એના મિત્રને મળવા ગઈ છે, એ વાતો કરી રહ્યા છે, કોઈ ત્યાંથી પસાર થઈ રહ્યું છે, અભદ્ર ભાષામાં કમેન્ટ કરે છે, એ કમેન્ટનો એ પ્રતિકાર કરે છે અને એની પર થાય છે દુષ્કર્મ. એના મિત્રને પકડી રાખવામાં આવે છે, પોલીસને તપાસમાં એ દીકરીના તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળે છે અને પહેરેલા ઘરેણા મળે છે, અને આ સિવાય એ ઘરેણા મળ્યા, એના સિવાય આરોપીઓના અમુક ગેજેટ્સ પણ મળ્યા. કમનસીબીએ કે વિસ્તારની અંદર એટલું અંધારું હતું કે બંને જે પીડિતા અને એનું જે મિત્ર હતું એ બંને ઓળખી ન શક્યા એ આરોપીઓને, નરાધમને, એની વાતચીત કરવાની શૈલી અને બધું જ ઓળખ્યું અને એની માહિતી છે પોલીસને આપી. અત્યાર સુધી જ્યાં સુધી અમે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધી આરોપી છે એના કોઈ સગડ મળ્યા નથી, આરોપી પકડાયા નથી. જે વાતચીતની એમની શૈલી અને જે માહિતી પીડિતાએ આપી છે, એના મિત્રએ આપી છે, એના પરથી એમના સ્કેચીસ બનાવવામાં આવ્યા છે. આ જ મુદ્દાને લઈને અમે ફરી એકવાર ગેનીબેન ઠાકોરનો સંપર્ક કર્યો હતો. ગેનીબેન ઠાકોરનું શું કહેવું છે એ ચોક્કસથી જાણવું જરૂરી છે. શું કહી રહ્યા છે ગેનીબેન, સાંભળીએ. રાજ્યની અંદર સતત દીકરીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. થોડા સમય પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે મોડી રાત સુધી, વહેલી સવાર સુધી ગરબા રમવાની વાત કરી, ત્યાર પછી તમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પલટવાર કર્યો હતો અને હર્ષ સંઘવીએ એવું કહ્યું હતું કે પેટમાં તેલ રેડાયું છે. ફરી એકવાર દાહોદ પછી, સુરેન્દ્રનગરની ઘટના પછી વડોદરાની અંદર દીકરી પર દુષ્કર્મ થયું છે, સામૂહિક દુષ્કર્મ થયું છે. આ ઘટના પર તમે શું કહેશો? હમણાં વર્તમાન સમયની અંદર થોડા દિવસો પહેલા દાહોદની ઘટના હોય, સૌરાષ્ટ્રની 2-3 ઘટના હોય, ચાણસ્માની ઘટના હોય, આ બધું તો હતું જ. તેના ઉપરાંત નવરાત્રીનો દિવસ આસ્થા સાથે બધા ઉજવણી કરે, ખેલૈયા રમે, એમાં કઈ વાંધો ના હોય. સમગ્ર ગુજરાતનું યુવા ધન એ તમામ પ્રકારની બદીઓથી સપડાયેલું છે. ડ્રગ્સ થી કરીને તમામ પ્રકારના કેફી પદાર્થો ઉપર કોઈ રોક નથી કે કોઈ પોલીસની એના ઉપર જે જવાબદારી છે એને રોકવા માટેની એ નથી રોકી શકાતો એવા સંજોગોની અંદર. માત્ર અમારી માંગણી એવી જ હતી કે દરેક મા બાપ ની જવાબદારી, જ્યાં સુધી દીકરી ઘરે ના આવે ત્યાં સુધી ચિંતા હોય છે. તો નવરાત્રીનો સમય એ 12 કે 1 વાગ્યા સુધી ઘણો કહેવાય અને આવડો મોટો જયારે આસ્થા સાથેનો લાંબો પ્રસંગ હોવાથી ઘણી ઘટનાઓ આવા સમયે બનતી હોય છે. એક બાજુ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સદંતર નિષ્ફળ ગયું છે, કોઈ અસામાજિક તત્વોને પોલીસનો ભય રહ્યો નથી. બીજું કે તમામ ટાઉનોની અંદર જે આ ગુનાખોરી કયા લોકો કરે છે કે જે પોલીસ સાથે 2 નંબરના ધંધા સાથે સંકળાયેલા છે અને એના ઉપર પોલીસ કોઈ જ પ્રકારના પગલા લેતી નથી જાણતી હોવા છતાં, એટલે એ લોકોને મનોબળ આવી પ્રવૃત્તિઓ કરવા માટે એનું મનોબળ મજબૂત બનતું હોય છે, દ્રઢ મનોબળ સાથે કરતા હોય છે અને કોઈ પણ પ્રકારના ભય વગર કરતા હોય છે. ત્યારે આ ઘટના એક શરમજનક ઘટના છે. સગીર વયની દીકરી ઉપર સામૂહિક રીતે બળાત્કાર થાય અને નવરાત્રીના આવા તહેવારોની અંદર થાય ત્યારે પોલીસ તંત્ર હોય અને ગૃહ વિભાગ હોય એમને કડકમાં કડક કાર્યવાહી કરી અને આ નવરાત્રીમાં મેં કહ્યું એમ કે ખેલૈયા રમે એનાથી વાંધો ના હોય, આસ્થા સાથેનો કોઈ વાંધો ના હોય, પણ જયારે કોઈ કાયદો વ્યવસ્થા એકદમ કથળેલું હોય ત્યારે આ ઘટનાઓને રોકવા માટે કરીને સમયસર નવરાત્રીનો સમય છે
એ 12 વાગ્યા સુધી પૂરો કરીને પૂરો કરવામાં આવે એવી તમામ લોકોની માંગ છે. જે રીતે રાજ્યની અંદર સતત એક પછી એક ઘટના બની રહી છે, જસદણની ઘટના હોય, દાહોદની ઘટના હોય, સુરેન્દ્રનગરની ઘટના હોય કે પછી આ વડોદરાની ઘટના હોય, સવાલ હવે ઉભો થઈ રહ્યો છે કે મહિલાઓની સુરક્ષાનું શું, મહિલાઓની સુરક્ષા ક્યાં છે, આ બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. એ મુદ્દા પર તમે શું કહેશો, સરકારને શું કહેશો? સુરેન્દ્રનગરની ઘટના હોય, દાહોદની ઘટના હોય, આપણે અનેક જે વડોદરાની ઘટના હોય, મહેસાણાની ઘટના હોય, ચારસમાની ઘટના, તો આ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને એમના સંગઠનને વિવિધ સંગઠનો મહિલા સંગઠનો હાથે તો બીજા રાજ્યની અંદર ઘટના બને એટલે અહીંયા આવેદન પત્રો આપીને રેલીઓ કાઢે. તો આવી માસૂમ દીકરીઓ ઉપર જયારે એ 11 વયની નાની 6 વર્ષની દીકરીઓ ઉપર જયારે આવી ઘટના બની રહી છે તો એ લોકો કેમ મૌન છે અને કેમ કોઈ રાજ્ય સરકારનો કે એમનો કોઈનો પ્રવક્તાનું કોઈ સ્ટેટમેન્ટ નથી આવતો? પણ આ લોકો જે ક્રાઇમ કરવા વાળા છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, એમના વિવિધ સંગઠનો હોય કે જે હોય તે, અને એમના લોકોને ભારતીય જનતા પાર્ટી નો ખેસ પહેરે એટલે કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે એને છૂટ મળે છે. અને એટલા માટે જે ક્રાઇમ ધરાવતા લોકો એ વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હોય કે એના વિવિધ જે કઈ સેલો હોય કે જે હોય એની અંદર સૌથી વધારે કોઈ અગ્રેસિવ હોય તો એ અસામાજિક તત્વો છે. અંતિમ સવાલ ગિનીબેન આપને મારો એ રહેશે, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી થોડા સમય પહેલા એવું કહી રહ્યા હતા કે સ્ત્રીઓની સામે જે અત્યાચારો થઈ રહ્યા છે એમાં ખાસ કરીને જે ગંભીર ગુનાઓ બની રહ્યા છે એનું પ્રમાણ ગુજરાતની અંદર ઘટ્યું છે, એના પછી આવી બધી ઘટનાઓ સામે આવે છે. જ્યારે તમે નવરાત્રિની અંદર સમયને લઈને વાત કરો છો તો એવો આરોપ લગાવાય છે કે રાજનીતિ થાય છે, પેટમાં તેલ રેડાય છે, તો હર્ષ સંઘવીને હવે તમે શું કહેશો? હું તો એમને એટલું જ કહું કે એમના રાજ્યની અંદર ધર્મ સુરક્ષિત નથી. મારા અહીંયા ભાભરની અંદર સાધ્વી સાથે આ રીતની ઘટના બની, આજ સુધી એમની પોલીસ કે એ લોકો હજી સુધી એમને નથી ચોરોને પકડી શક્યા કે નથી રોકી શક્યા. અને આપે જણાવી અલગ અલગ 5 ઘટનાઓ કે જે આમ અતિ ગંભીર અને આવી જયારે ઘટનાઓ બનતી હોય ત્યારે રાજ્યના ગૃહમંત્રીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને આવી ઘટનાઓ ન બને એના માટે કરીને પોલીસ આગળ આવે અને એમના સ્ટેટમેન્ટ જે છે એ એમને મુબારક. પણ હું માનું ત્યાં સુધી આ ગૃહમંત્રી કાયદો અને વ્યવસ્થા અને પોલીસ તંત્ર જેમના કંટ્રોલમાં હોવું જોઈએ એ નથી, ને માત્ર માફિયાના સંકલનથી જ મોટા ભાગના નીચેના જે પોલીસ અધિકારીઓ છે એ સંકળાયેલા છે અને એના હિસાબે આ ઘટનાઓ બને છે. વહેલામાં વહેલું એવું કોઈક ગુજરાત માટે દીકરીઓ માટે કરી બતાવે જેથી કરીને અસામાજિક તત્વોને પોલીસનો ભય હોય અને એમના પોતાનો જબરબંધીની વાતો થાય છે પણ એમના પોતાના લોકો હોય તો પણ એક બે ને એવો એક દાખલો બેસાડવા માટે કડક હાથે કાર્યવાહી કરે એવી મારી માંગણી છે. આભાર કેનીબેન જમાવટ સાથે જોડાવા માટે. તો રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ વધારે ને વધારે કથળતી રહી છે, એમાં એ નિષ્ફળ ગયા છે આવું ગનીબેન ઠાકોરનું કહેવું છે. અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યની અંદર સુધરે એવી અપેક્ષા એમની પણ છે, એવી અપેક્ષા અમારી પણ છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતની અંદર ફરી એકવાર સુધરે અને મહિલાઓ દીકરીઓ ગમે ત્યારે બહાર નીકળે તો એને એટલીસ્ટ એટલી ખાતરી તો હોવી જોઈએ કે હું અહીંયાથી મારા ઘરે સલામત સુરક્ષિત પાછી જઈ શકીશ, મારે જ્યાં પહોંચવું છે ત્યાં હું સલામત અને સુરક્ષિત રીતે પહોંચી શકીશ, આટલી ખાતરી જો સરકાર આપી શકે તો પણ બહુ જ છે. આ મુદ્દા પર તમે શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.